નોટબંધીના વિકલ્પે ફરજિયાતપણે કેશલેસ થવા તરફ આગળ વધી રહેલા પેટ્રોલ પંપોએ બેંક અધિકારીઓ અને પુરવઠા મંત્રીની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં પોતાની વ્યથાઓ વર્ણવી હતી. પેટ્રોલ પંપ ઉપર પીઓએસ મશીનો પૂરતા પ્રમાણમાં હજુ ઉપલબ્ધ નથી. મોટી સમસ્યા એ છે કે કનેક્ટિવિટી ગમે ત્યારે ડાઉન થતા વ્યવહારો ધીમા પડી જાય છે. વળી કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ આવે એટલે મુંબઈથી સોલ્યુશન ના આવે ત્યાં સુધી સોલ્યુશન નીકળતું નથી. અહેવાલ દીપક રાઠોડ. રાજકોટ જિલ્લા પેટ્રોલ ડીઝલ એસોસિએશન ડીલરોની આજે એક સેમિનાર હતું, વર્કશોપ હતું, અને સમગ્ર દેશની અંદર 8 નવેમ્બર પછી જે બદલાવ થયો અને સમગ્ર દેશ કેશલેસ તરફ જઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલ પંપ ધારકોએ ડીલરોએ પહેલ કરી છે અને મને વિશ્વાસ છે ત્યાં સુધી લગભગ સમગ્ર રાજ્યમાં 3500થી વધારે પેટ્રોલ પંપો કાર્યરત છે અને એમાં કેશલેસની અંદર પેટ્રોલ પંપો સૌ પ્રથમ આગળ આવ્યા છે અને લગભગ 80% ઉપર અત્યારે મશીનોથી લગાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એટલે બેંકના અધિકારીઓ સાથે પેટ્રોલ પંપ ડીઝલના એસોસિએશનના ડીલરો એના હોદ્દેદારો એની એક મિટિંગ થાય, વર્કશોપ સેમિનારનું આયોજન હતું અને એમાં એકબીજાને માહિતી મળે અને ગ્રાહકોને કઈ રીતે એનું માર્ગદર્શન આપવું એ તે આખા એક સેમિનારનું ભવ્ય આયોજન રાજકોટ આંગણે કરવામાં હતું અને લગભગ જિલ્લાના પેટ્રોલ ડીઝલના એસોસિએશનના સહોદય લગભગ 200થી વધારે ઉપસ્થિતિ હતા અને એનું માર્ગદર્શન મળે અને આવનારા દિવસોમાં 100% કેશલેસ તરફ જાય દિશામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પ્રયાસ એની દિશામાં આગળ વધી રહ્યો છે.